वडोदरा महानगरपालिका द्वारा ताजेतरमां नगरपालिकामां समावेश थयेली 7 ग्राम पंचायतो सील करी दस्तावेजो कब्जे लेवानी कामगीरी हाथ धरवामां आवी हती, जेमां करोड़िया ग्राम पंचायतमांथी सामान काढ़ी लेवायो होवानी फरियादने लईने विवाद सर्जायो हतो। राज्य सरकार द्वारा ताजेतरमां नोटिफिकेशन बहार पाड़ीने वडोदरा शहेरनी आसपासनी 7 ग्राम पंचायतोने महानगरपालिकामां समावी लेवामां आवी छे, जे बाद ग्राम पंचायत ऑफिसना दस्तावेजों सील करी अने तेनु पजेशन पालिका द्वारा लेवामां आव्युं छे। 7 ग्राम पंचायतों पैकी करोड़िया ग्राम पंचायतमांथी एसी अने टेबल खुर्सी चोरी थया होवानी फरियाद केटला ग्रामजनों द्वारा करवामां आवी हती। पालिकाना अधिकारीओनी उपस्थितिमां तमाम चीजवस्तुओनी नोंधणी कर्या बाद ग्राम पंचायतनो कब्जो लेवामां आव्यो हतो। ત્યારે આજે કરોડિયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તેઓ પર થઈ રહેલા આક્ષેપોને વખોડી કાઢી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ ઘટના અંગે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। હા, અમને મળતી માહિતી મુજબ અમને ગઈકાલ સાંજે જાણ થતી કે પંચાયતમાંથી જે કિંમતી સામાન ગુમ થયેલ હતો, પરંતુ અમને જાણ થતાં અમે લેખિતમાં ડીડીઓ સાહેબને અરજી આપીને જાણ કરેલ છે કે પંચાયતનો કોઈ બી સામાન ગુમ થયેલ નથી અને જે ફરિયાદ આપી છે એ તદ્દન ખોટી છે। ડીડીઓ સાહેબે કીધું કે એની તપાસ કરશું, મેં સાહેબને કીધું કે સાહેબની સાથે રહી અને તમામે તમામ વસ્તુ પંચાયત અને પંચાયતની બાજુમાં આવેલા સ્ટોરરૂમમાં તમામ વસ્તુ છે, જે તે સાહેબે જિલ્લા પંચાયતની જે કચેરીમાં જે રેકોર્ડ સીલ કરવા માટે જિલ્લા પંચાયતથી જે ગાંધી સાહેબ આવ્યા હતા તેમની હાજરીમાં તમે રૂમમાં રેકોર્ડ સીલ કરવાનો હતો, પરંતુ તે વખતે તિજોરીમાં વધારે વજનદાર હોવાથી ભાઈ એ તિજોરી યથાસ્થિતિમાં ત્યાં ત્યાં સીલ કરી અને પછી રૂમમાં જે સામાન હતો એ તરત રૂમ સાફ કરાવી અને પંચાયત ઓફિસમાં તમામ સામાન મૂકેલો છે અને બાકીનો જે સામાન હતો એ અમારા પંચાયતની બાજુના સ્ટોરરૂમમાં છે, એ તમામ પંચાયતની સ્ટોરરૂમમાં સામાન હાજરી છે અને અમને રાજકીય રીતે સરપંચ હોય અગાઉ બી કાવતરું રચી મને બદનામ કરવાના ઈરાદે આ લોકોએ જ મને બદનામ કરવાના ઈરાદે જે વિડીયો વાયરલ કરીને સરપંચ તેઓ લોકોએ પોલીસ ફરિયાદ કરી હતી, તેઓ લોકોએ જાહેરને મૌખિકમાં માફી માગી હતી અને તેમના જ માણસો દ્વારા આજે મને ફરીથી ખોટી રીતના બદનામ અને ગ્રામ પંચાયતને ખોટી રીતના બદનામ કરવા માટે આ એક ષડયંત્ર રચીને કાદરું રચ્યું હોય છે। હા, એસી અને ફ્રીજ પંચાયત ઓફિસમાં પણ જે તે વખતે ગુજરાત હાઈકોર્ટનો પરિપત્ર હોવાથી કે ભાઈ કોઈપણ સરકારી કચેરીમાં મંજૂરી સિવાય કોઈપણ એસી ના લગાવી શકતા, એ વખતે અમે એસી કઢાઈ અને સાઈડમાં મુકાયેલું હતું, એ આજે પણ એસી અવેલેબલ છે અને ત્યાં સ્ટોરરૂમમાં જ છે, અમારા પંચાયતના દેખરેખ હેઠળમાં જ છે। હા, ડીડીઓ સાહેબે કીધું કે અમે તપાસ કરીને કહીશું, મેં સાહેબને કીધું કે કોઓર્ડિનેટ કરી અને જે કંઈ વસ્તુ છે તમે તમારા ડેસ્કટોપના રેકોર્ડ મુજબ જોઈ શકો છો, એના માટે હું સરપંચ તરીકે અને ગામનો નાગરિક તરીકે પુનઃ સહમત છું આપવા માટે। તો જો ભારતીય હું બી ભારતીય જનતા પાર્ટીનો સેવક છું અને રહીશ જ, પરંતુ મારી ગામને લોકોની ચાહનાને લોકો જોઈ નથી શકતા, જેના અનુસંધાને આ બધા ષડયંત્રોને કાવતર રચવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો જે અરજદાર છે તેઓ પરિમલસિંહ કાભેસિંહ ચૌહાણ, જેઓ અગાઉ બી એમને એવું કહેવામાં મેં મળતી માજી કહેવાયું કે જેઓ ચૂંટણીમાં મારી સાથે રહ્યા નહોતા, પણ એ વસ્તુ ખોટું છે, હું પક્ષનો માણસ છું, પક્ષ સાથે જ રહીશ અને લોકો વચ્ચે જે મારી ચાહના છે એ લોકો એટલે ખબર જ છે કે પાછલા 3 વર્ષમાં કરોડા સરપંચે જે વિકાસ કર્યો છે આપ પબ્લિકને પૂછી શકો છો। હા, આ પક્ષ વિરોધી કામ છે અને હું આગળ અમારા જે સાંસદ છે ધારાસભ્ય છે તમામને હું રજૂઆત કરીશ કે આ જે મારા વિરુદ્ધ જે ખોટો વિડીયો બનાવીને વાયરલ કરવાનો આવી રીતના ખોટી રીતના બદનામ કરવાનો અગાઉ બી આ કાવતર વાંચ્યા એના માટે હું પક્ષમાં બી અગાઉ અમારા સાંસદને ધારાસભ્યને રજૂઆત કરીશ। સર, સરપંચ શ્રી વિજયસિંહ ચાવડા, કરોડિયા। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।